દંતીવાડા તાલુકાના શિક્ષક સાથે હની ટ્રમ્પ અને બ્લેકમેલિંગ. શિક્ષક પાસેથી યુવતી સહિત 7 જણની મંડળીએ રૂપિયા 7.5 લાખ પડાવ્યા. ઝાલા નામના ઈસમે પોલીસની ઓળખાણ આપી પૈસા પડાવ્યા. યુવતીએ શિક્ષકને ગાડીમાં બેસાડીને કર્યું બ્લેકમેલિંગ. પાલનપુરના રહી શિક્ષકે પશ્ચિમ પોલીસ મથકે નોંધાવી 7 સામે ફરિયાદ. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા. શિક્ષક સાથે હની ટ્રેપની એક સંગીન ઘટના બની છે. કયા પ્રકારની આ ઘટના હતી, કઈ રીતે બની, કેટલા આરોપીઓ છે, કઈ રીતે ફરિયાદ નોંધાઈ છે? પાલનપુર સિટીમાં રહેતા રજનીકાંત નાનુભાઈ સુધરિયા છે, જે દાંતીવાડાના ગાગુંદરા ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હવે આરોપીઓએ સાથે મળી અને સદર શિક્ષકને છોકરી પાસે મેસેજ કરાવી અને એની સાથે મિત્રતા બંધાવે છે. આ કુકાવતરૂ કુલ 6 જણા પુરુષ છે અને એક મહિલા છે, આ બધા સાથે મળીને કરેલું છે, જેમાં સ્ત્રી સદર શિક્ષક સાથે સારી મીઠી ભાષામાં વાતો કરી અને એને એરોમા સર્કલ બંનેની મુલાકાત કરાવે છે. ત્યાંથી આ શિક્ષક એને આબુ રોડ ફરવા લઈ જાય છે. ફરી અને પરત આવે છે ત્યારે પાછળ આ પુરુષો જે છે એ એની ગાડીની પાછળની ગાડીમાં એનો પીછો ખાનગી રીતે કરે છે. જે સ્ત્રી છે એ પોતે ચાલુ ગાડીએ આ સદર શિક્ષકને કહે છે કે મને વોમિટિંગ થાય છે, ગાડી રોકો. જેવી ગાડી રોકે છે એવા પાછળથી આ માણસો આવીને ગાડીમાં બેસી જાય અને આખું પેલાને કે તું આવું કેમ કર્યું છે, આ છોકરી કોણ છે, શું છે અને કઈ રીતે લઈ ગયો છે, હવે તારી ઉપર ફરિયાદ થશે, આવી બધી ધમકીઓ મારી અને એની પાસેથી પૈસા પડાવે છે. થોડા દિવસ પછી પાછા જાય છે અને કહે છે કે પેલી છોકરીને તો વધારે તકલીફ છે, સિરિયસ છે, વધારે પૈસાની જરૂર પડશે. થોડા દિવસ પછી પાછા જાય છે કે સદર છોકરી તો સુસાઇડ કરી જાય એમ છે. આ રીતે ધીમે ધીમે પૈસા પડાવ્યા છે એની પાસે અને આ શિક્ષકે હિંમત કરી અને ફરિયાદ કરી છે, એ પણ ખૂબ સારી વાત છે. અને એ અનુસંધાને પોલીસે તમામ કાર્યવાહી કરીને આખા ઘટનાનો પર્દાફાશ કર્યો છે. એમાં ટીવી માધ્યમ દ્વારા અમે પણ કહેવા માંગીએ છીએ કે આવા અવારા તત્વોના કોઈ શકંજામાં ન આવે. હરેક અજાણ્યા ફોનમાંથી કોઈ પોતાની માહિતી ન આપે, કોઈ પોતાના એવા ખાનગી સ્ત્રી હોય કે પુરુષ હોય એવા પિક્ચરો કે પોતાના સ્ક્રીનશોટ પણ ના મોકલાવે અને ક્યારેય આવી રીતે ફસાય અને પોતાનું જીવન બરબાદ ન કરે એવી અમે તમામને અપીલ કરીએ છીએ.